નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 10 ઉદ્યોગ ક્ષેત્રની અંદર આપણે હવે ઔદ્યોગિક માળખાની અંદર આગળ થોડીક વાત કરી હતી. તટુકડા ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો કોને કહેવાય. હવે આપણે વાત કરશું માલિકીને આધારે ઉદ્યોગોના કેટલા પ્રકારો છે એ. તો એની અંદર મુખ્ય જે પ્રકારો છે એમાં પહેલો પ્રકાર આવે છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. હવે આપણે સમજીએ તો છીએ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો શું છે. જ્યારે કોઈ ઉત્પાદિત એકમોની માલિકી, બરાબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ ઉત્પાદિત એકમોની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય ત્યારે તે જાહેર ક્ષેત્રનું એકમ ગણાય. ટૂંકમાં સરકારની માલિકી હોય અને સંચાલન હોય. એના ઉદાહરણ તો ઘણા બધા છે. મોટામાં મોટું ઉદાહરણ આપણું ભારતીય રેલવે, બરાબર, પછી દાળ ટપાલ ખાતું વગેરે કેટલા કેટલા ઘણા બધા ઉદાહરણો એના છે. તો ટૂંકમાં ખાતું જે સરકાર છે એ મુખ્યત્વે એમાં તમામ પ્રકારની એની તમામે તમામ બાબતોનો વહીવટ અને સંચાલન સરકાર કરતી હોય. ટૂંકમાં એની માલિકી સરકારની હોય, સંચાલન સરકારનું હોય. હવે એની અંદર એ પાછા ત્રણ વિભાગ છે. એની અંદર ત્રણ વિભાગ છે, ખાતાકીય ઉદ્યોગો, જાહેર નિગમો અને સંયુક્ત મૂડી કંપની, બરાબર. તો હવે એમાં આપણે ત્રણેયની અંદર તફાવત છે. તમે ગણાય જુઓ, માની લો કે એલઆઈસી છે એ સરકારી છે, પણ એ પાછું અલગ રીતે હાલતું હોય. ગુજરાત એસટી છે, બરાબર. તો આ આ રીતે શું છે તફાવત. એમાં પહેલી આપણે વાત કરીશું પેલા પ્રકારની ખાતાકીય ઉદ્યોગો. તો એ ઉદ્યોગો એવા છે કે જે સરકારની સીધી દેખરેખ હેઠળ આવે, એવા સરકારની સીધી દેખરેખ હેઠળ કે સંચાલન હેઠળ જે ખાતા અથવા તો ઉદ્યોગો ચાલે એને ખાતાકીય એકમો કહેવાય છે. અને આ ખાતાકીય એકમોમાં આવક અને ખર્ચ આ બધાની જોગવાઈ છે એ અંદાજપત્રની અંદર સરકાર બજેટ બહાર પાડે ને એની અંદર કરવામાં આવતી હોય. અને રેલવે તો આપણા દેશનું એટલું મોટું ક્ષેત્ર છે કે એનું તો અલગ બજેટ પણ બહાર પાડવું પડે છે. એટલે આ બધાને ખાતા કહેવાય. ટૂંકમાં આપણે કહીએ છીએ ને રેલવે ખાતું, ટપાલ ખાતું, તાર ટપાલ ખાતું, ટેલિફોન ખાતું કહીએ છીએ ને, તો આ બધા, બરાબર. તો આને ખાતાકીય ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એના પછી આવે બીજું છે જાહેર નિગમો. જાહેર નિગમો એટલે શું? તો કે જેની માલિકી, બરાબર યાદ રાખજો, જેની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય. કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય, આપણે અહીંયા ગુજરાત છે તો ગુજરાત સરકારની હોય, પણ તેનું સંચાલન છે એ કોર્પોરેશન કે નિગમ કરતું હોય, સ્વતંત્ર રીતે સંચાલન કરતું હોય, બરાબર. અને એ સરકાર છે એની ભાગીદારી સંચાલનની અંદર હોય, પરંતુ સંચાલન સ્વતંત્ર કરે. માની લો કે ગુજરાત એસટી છે, તો તમને ખબર છે ગુજરાત એસટી નિગમ છે, તો એનું સંચાલન છે એ લોકો કરતા હોય છે. આખા એસટી નો વિભાગ છે એની અંદર એના માણસો કરતા હોય, સરકારનો અંકુશ હોય પણ એ સંચાલન કરતા હોય છે. એવા ઘણા બધા ઉદાહરણો આપી શકીએ આપણે. એલઆઈસી છે, ગુજરાત એસટી છે એટલે કે આપણે સ્ટેટ કોર્પોરેશન છે જે ટ્રાન્સપોર્ટનું, બરાબર. એ પછી ઇફકો છે જે ખાતર ને બનાવતી કંપની છે કૃષિ માટેની, બરાબર. જીએસએફસી છે, જીએનએફસી છે, જીએસએફસી એટલે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ, અને જીએનએફસી એટલે ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર લિમિટેડ, બરાબર, કોર્પોરેશન. તો આ જે બધી છે એ જાહેર નિગમો છે. વિદ્યાર્થી મિત્રો સમજી ગયા છો તમે. એના પછી આવે છે સંયુક્ત મૂડી કંપની. હવે સંયુક્ત મૂડી કંપની એ છે કે જે કંપની ધારો છે, ખાનગી કંપની ધારો, એ ખાનગી કંપની ધારા પ્રમાણે સરકાર સંચાલન કરે, નિશ્ચિત માલિકી હક માટે એના શેર બહાર પાડે, અને શેર બહાર પાડવા માટે લોકો કે ખાનગી સંસ્થાઓ છે એ એને વેચે અને એમાંથી સરકાર શેર મૂડી ભેગી કરે. અને આ રીતે જે કંપની હોય, ટૂંકમાં ખાનગી કંપની જેવી, પણ સરકાર છે એ શેર મૂડી વેચી અને શેર વેચી અને મૂડી એકઠી કરે. તો આવી રીતે સરકારના સીધા અંકુશથી ચાલે છે. અને એના ઉદાહરણ આપણે કહી શકીએ તો ઓએનજીસી છે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન, પછી ઇન્ડિયન ઓઇલ છે, આ પેટ્રોલ પંપો તમે જોતા હશો એ બધા, એચએમટી છે, હિન્દુસ્તાન મોટર ટૂલ્સ, બરાબર, સોરી હિન્દુસ્તાન આપણે મશીન ટૂલ્સ છે, આ બધી કંપનીઓ છે એ કંપનીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો વિશેની વાત. આપણે નેક્સ્ટની અંદર ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ. જય હિંદ. દરેક વિદ્યાર્થી મિત્રોને અમારી YouTube ચેનલ લખન બામરોટિયાને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, સાથે બેલ આઇકોન પણ દબાવવા વિનંતી, અને બીજા ગ્રુપમાં વિડીયોને શેર કરવા વિનંતી, જેથી વિડીયો વધુ વિદ્યાર્થીઓ પાસે પહોંચી શકે.